बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल मां हूं रिंकल परमार आप सबनु हार्दिक स्वागत करू छु। तो जोइए आज ना स्थानिक समाचार। कच्छ मां स्वाइन फ्लू नो कहर हजू वकरी शके छे। एक थी बे दिवस मां स्वाइन फ्लू नो टेस्ट भूज मां थसे। राज्य सरकार स्वाइन फ्लू अटकावा शक्य तमाम प्रयास करशे। आज मुख्य सचिव अने आरोग्य सचिव भूज दौड़ी आव्या, परिस्थिति नी समीक्षा करी। स्वाइन फ्लूना कच्छमां कहरना पगले आजे गुजरात राज्यना मुख्य सचिव पांडियन तथा आरोग्य सचिव गुप्ता कच्छमां परिस्थितिथी वाकिफ थवा माटे दौड़ी आव्या हता अने प्रथम अधिकारीओ साथे चर्चा कर्या बाद अराणी संचालित जीके जनरल होस्पिटलनी मुलाकात लीधी हती। त्यारबाद पत्रकारों साथे वातचीत करता मुख्य सचिव तथा आरोग्य सचिवे जणाव्युं के जे रीते ठंडी तथा भेजनुं वातावरण छे ते जोता स्वाइन फ्लू वकरी शके छे, पण तेने पहोंची वळवा तमाम पगला लेवाशे। पत्रकारोए अदाणी होस्पिटल अंगे प्रश्नोनो मारो चलाव्यो हतो तथा अदाणी होस्पिटलमां चालती अव्यवस्था तथा होस्पिटल सामे उठती फरियादो बाबते प्रश्नोनो मारो चलाव्यो हतो। मुख्य सचिवे कबूल कर्यु हतु के होस्पिटल सामेनी आटली फरियादोथी वाकेफ न हता। समग्र मामले तपास कराशे अने कलेक्टर तपास रिपोर्ट आपशे अने कलेक्टर तरफथी सूचन आवशे तो उच्च कक्षाए भूजमां सरकारी होस्पिटल नवी बनाववा माटे विचारणा कराशे। बे दिवसमां स्वाइन फ्लू टेस्ट माटे लेबोरेटरी उभी थशे अने तात्कालिक 5 डॉक्टरो अने 10 नर्सो बहारथी मुकवामां आवशे। स्वाइन फ्लू थी सारवारनी जवाबदारी हवे राज्य सरकार हाथमां ले छे अने कलेक्टर मॉनिटरिंग करशे। समग्र विभाग सिविल सर्जन हेठळ मुकवामां आवे छे। अदाणी होस्पिटल अंगे कई वधु कही शकवानी स्थितिमां वहीवटी तंत्र नथी तेवुं आजे जणाव्युं हतुं। केटलाक निष्णांतोए जणाव्युं के अदाणी होस्पिटलने भावतुं ते वैद्य बतावियुं तेवो ताल थयो छे। आम पण स्वाइन फ्लू बाबते अदाणी होस्पिटल सेवामां ऊणी उतरी छे तेवी चर्चा हती। તેમાં સમગ્ર સારવારની વ્યવસ્થા સરકારે પોતાના હાથમાં લેતા ભાવતું હતું તે વૈદ્ય બતાવ્યાનો તાલ સર્જાયો છે। આ બાબતે મુખ્ય સચિવ પાંડ્યને જણાવ્યું કે છેલ્લા 2 અઠવાડિયાથી ગુજરાતના અમુક જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂનું સિમ્પટમ વધારે થયેલા છે। અત્યાર સુધી લગભગ 90 કરતાં વધારે કેસો રાજ્યમાં થયેલા છે। એ પૈકી 50% કેસ ભુજ જિલ્લામાંથી કચ્છ જિલ્લામાંથી થયેલા છે। એટલે મેં ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી સાથે ચર્ચા કર્યા પછી સ્થળ પરિસ્થિતિ જોવા માટે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે જોવા માટે આજે હેલ્થ કમિશનર સાથે અહીંયા આવ્યું। અહીંયા આવ્યા પછી જનરલ હોસ્પિટલમાં જઈને તપાસ કર્યો, હેલ્થ અધિકારીની સાથે પણ એમાં રવિ લેવામાં આવ્યું। ત્યારબાદ આરોગ્ય સચિવ ગુપ્તાએ પણ પત્રકારો સમક્ષ વાત કરતા જણાવ્યું કે જ્યારે કચ્છમાંથી વધારે કેસ આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે કચ્છ ખાતે આના સેમ્પલ ટેસ્ટિંગ માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે, એનું મશીન ત્યાં અહીંયા કચ્છ ખાતે આવી જશે લગભગ આજ રાત્રે સુધી, નહીં તો કાલ સવાર સુધી અહીંયા આવી જશે। કાલે એના ઇન્સ્ટોલેશનની કામગીરી કરીને એની ખાસ ટ્રેનિંગ અહીંયા આપવાની છે, ટ્રેનિંગની વ્યવસ્થા થશે। મોટાભાગે સોમવારથી આ વ્યવસ્થા અહીંયા સ્થાનિક રીતે ચાલુ થઈ જશે। તો અમદાવાદના આ પ્રકારના જે નિષ્ણાતો છે એ ડાયરેક્ટલી ત્યાંથી વિડીયો કોન્ફરન્સ સાથે રાજ્યના 400 કરતાં વધુ ડોક્ટર એમાં જોડાઈને ટ્રીટમેન્ટનો આપણો પ્રોટોકોલ બધાના માટે સરખું થાય અને તાત્કાલિક એક્શન લઈ શકાય એવા પ્રકારનો પ્રોટોકોલ ફોલો કરવામાં આવશે। એ રીતે આજે ગુજરાત સરકાર સફાળી જાગી છે। સમગ્ર કચ્છમાં કુલ સ્વાઇન ફ્લૂના 50% કેસ છે ત્યારે સરકારે વધુ સઘન કાર્યવાહી કરવાની જરૂરત છે। સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ રિંગ રોડ ભુજ, આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો। જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો ફિલ્મ ડોલી કી ડોલી 12:30, 3:30, 6:30 તેમજ 9:30 નિહાળી શકો છો। સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો ફિલ્મ આઈ ઇન હિન્દી 12:30, ફિલ્મ બેબી 3:45, ફિલ્મ આઈ ઇન હિન્દી 6:30 અને ફિલ્મ બેબી 10 કલાકે નિહાળી શકો છો। સ્ક્રીન 3 પર તમે જોઈ શકો છો ફિલ્મ બેબી
12:45, 3:45, 6:45 તેમજ 9:45 નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909291009879603843, 02832307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈન થી પણ કરી શકો છો. www.7skymultiplex.com. પાણી સંગ્રહ થઈ શકે તે માટે માધાપરમાં સૌથી મોટું તળાવ ભીમારાને ઊંડું કરવાની કામગીરી હાથ ધરાઈ. હાલમાં જ્યારે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે ત્યારે વરસાદી પાણી સંગ્રહ કરી શકાય તે માટે માધાપર નવાવાસ વિસ્તારમાં આવેલા રાજાશાહી સમયના ભીમારા તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તળાવનું પાણી પશુઓ તેમજ વાડી વિસ્તારના લોકો પણ ઉપયોગ કરી શકશે. માધાપર નવાવાસ ગ્રામ પંચાયત દ્વારા 5 એકરમાં ખાણેતરું કરવાની કામગીરી હાથ ધરાઈ છે. 17 લાખના ખર્ચે બની રહેલા આ તળાવમાં ખાસ કરીને ટપકેશ્વરી, જદુરા, ગંગેશ્વર, મહાદેવ વિસ્તારનું પાણી અહીં આવશે તેમજ ધુનારાજા ડેમનું પણ પાણી અહીં આવશે. તળાવની ફરતે 200 વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. સાથે સાથે મહાદેવ મંદિરનું પણ નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવાવાસની દક્ષિણ દિશાએ આવેલા આ તળાવ ગામનું સૌથી મોટું તળાવ બની રહ્યું છે. તળાવની ફરતે વૃક્ષોનું વાવેતર થવાની સાથે લોકો આ કુદરતી વાતાવરણનો લાભ લઈ શકશે. અમારી આ નવી બોડી આવી છે 2013 થી કરીને 2017 અમે એક આયોજન કર્યું હતું, જળ સંચય અને પર્યાવરણ માટેનો પ્રોજેક્ટ હતો. એમાં અમે ડોનેશન ભેગું કરતી લોક ભાગીદારીથી આ પ્રોગ્રામ ચાલુ કર્યો. એમાં ડેમ, તળાવો એવા નવા બનાવવા અને વૃક્ષો વાવવા, એ પૈકીનું અમારે 4th તળાવ આવ્યા. માધાપર પંચાયત પાણી સંચય માટેના 2 ડેમો બનાવ્યા, કાળીમુરી તળાવ બનાવી, જક્ષવારી બનાવીને હવે આ ભીમારા તળાવ, માધાપરનું મોટા મોટું તળાવ હતું જે રહી ગયું હતું, એને હવે છેલ્લો અમે પ્રોજેક્ટ ઉપાડ્યો, એના ભાગરૂપે આજે આ તળાવ જે બની રહીએ. રાજપૂત સમાજ યુવક મંડળ ભુજ 34મો સમૂહ લગ્ન પ્રસાદ. આ યાશાપુરા માની અસીમ કૃપાથી રાજપૂત સમાજ 34મા સમૂહ લગ્ન પ્રસાદનું આયોજન વસંત પંચમીના શુભ દિને નિર્ધારિત કરેલ છે. આ મંગલ અવસરે સ્નેહબંધનથી બંધાતા સમાજના 2 નવદંપતીઓને આપના અંતરના આશીર્વાદ તથા જ્ઞાતિજનોને સમૂહ પ્રસાદ લેવા ભાવભર્યું નિમંત્રણ આપ્યું છે. તારીખ 24/1/2015 શનિવાર વસંત પંચમી. શુભ લગ્ન સ્થળ પડદાપીઠ હનુમાન મંદિર ગ્રાઉન્ડ, ST વર્કશોપ રોડ, ભુજ, કચ્છ. હરેશબી આમર પ્રમુખ રાજપૂત સમાજ યુવક મંડળ, શીતલબેન H મકવાણા પ્રમુખ રાજપૂત સમાજ મહિલા મંડળ, રમેશ M સોલંકી પ્રમુખ રાજપૂત સમાજ, જિગ્નેશ M સોલંકી મંત્રી રાજપૂત સમાજ યુવક મંડળ, રૂક્ષ્મણીબેન Y અબડા મંત્રી રાજપૂત સમાજ મહિલા મંડળ, સુરેશ M વણોલ મંત્રી રાજપૂત સમાજ, હિતેશ જે મકવાણા કન્વીનર સમૂહ લગ્ન સમિતિ. નોંધ: સમૂહ લગ્ન સમૂહ પ્રસાદનો ફાળો જ્ઞાતિજનોએ લગ્ન સ્થળે કાઉન્ટર ઉપર ઉદાર હાથે નોંધાવવા વિનંતી. તારીખ 23/1/2015 શુક્રવારના સાંજે 4 કલાકે લગ્ન સ્થળે સત્યનારાયણની કથા રાખવામાં આવેલ છે, તો જ્ઞાતિજનોને લાભ લેવા વિનંતી. ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલ બહારના પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ પોલીસ અને કલેક્ટર પાસે કરી છે. સ્કૂલના ગેટ સામે ખાનગી વાહનો અને રિક્ષાઓ પાર્ક થતી હોવાથી સ્કૂલે આવતી વિદ્યાર્થિનીઓ પોતાના વાહનો પાર્ક કરી શકતી નથી. તે સંદર્ભે પ્રિન્સિપાલે DSP અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. સ્કૂલની સામે બસ સ્ટેન્ડ આવેલું છે એટલે આ વિસ્તાર ભરચક રહે છે. એવામાં નો પાર્કિંગ ઝોનમાં રિક્ષા અને ખાનગી વાહનો પાર્ક થવાથી વધુ મુશ્કેલી સર્જાય છે. સ્કૂલમાં આવતી વિદ્યાર્થિનીઓ પોતાના વાહન ગેટ બહાર પાર્ક કરે છે તો તે જ જગ્યાએ રિક્ષાઓ ખાનગી પાર્કિંગ કરવામાં આવે છે. સ્કૂલ છૂટે તે સમયે વધુ ટ્રાફિક સર્જાય છે અને જે વિદ્યાર્થિનીઓ રિક્ષામાં સ્કૂલે આવે છે તે વિદ્યાર્થીઓને રિક્ષાને પાર્ક કરવાની જગ્યા પણ મળતી નથી. સામાન્ય રીતે 1 વાગે સ્કૂલમાંથી રજા પડે છે ત્યારે વિદ્યાર્થીઓને લેવા માટે આવતી રિક્ષાને પાર્કિંગ માટે જગ્યા મળતી નથી. તે સંદર્ભે સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નેહલબેન ગોસ્વામીએ DSP અને કલેક્ટરને રજૂઆત કરી છે. સ્કૂલના ગેટ બહારની જગ્યાને જલ્દીથી ખાલી કરવામાં આવે તેવી માંગ કરી છે.
જો કે ઇન્દ્રાબાઈ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ બસ સ્ટેન્ડની સામે અને ભુજના હાટ સમા વિસ્તારમાં આવેલી છે અને આ વિસ્તારમાં બે બાજુ આગળ અને પાછળ ઇન્દ્રાબાઈની ચારે તરફ આમ તો જે રિક્ષાઓનું પાર્કિંગ થાય છે એનાથી ઇન્દ્રાબાઈની ચારે તરફ કોર્ડન દિવાલ એટલી બધી પેલી થઈ જાય કે અમારી બાળાઓ જે વાહન લઈને આવે છે એ વાહનો પણ ત્યાં રહી શકતા નથી. ઇન્દ્રાબાઈની સામે બાજુમાં એની જે ગેટની સામે પાર્કિંગ કરવામાં આવે છે રિક્ષાનું અગર જીપ કે અન્ય વાહનોનું જે પાર્કિંગ થાય છે એનાથી ખૂબ જ તકલીફ થાય છે. તો આપ મહેરબાની કરી આ વાહનો માટે અમે વાહન વ્યવહાર અધિકારી ડીએસપી સાહેબ તેજલબેન ડીવાયએસપી તેમજ કલેક્ટર સાહેબને પણ અરજી મોકલાવેલી છે. રાજશ્રી એજન્સી કોસ્મેટિક ઇમિટેશન જ્વેલરીની હોલસેલર તથા રિટેલ ભાવની ખરીદી કરવા માટે જાણીતું શોરૂમ એટલે રાજશ્રી એજન્સી, જેમાં ફેશનના વધતા જતા દોર માટેની ઇમિટેશન જ્વેલરી, બેંગલ્સ, લગ્નના છૂડા અને લાખની બેંગલ્સ, ઇમ્પોર્ટેડ કોસ્મેટિક્સ, હેર એસેસરીઝ, ટૂંકમાં બ્યુટી પાર્લરની તમામ વેરાયટી હાજર સ્ટોકમાં. અમારું સરનામું નોંધી લેશો, રાજશ્રી એજન્સી, શ્રી હરિ સાડી સેન્ટર સામે, શોપ નંબર 2, ન્યુ પાંજરાપોળ કોમ્પ્લેક્સ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9925169148. આજે ભુજ નગરપાલિકાની સામાન્ય સભા અને વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. સામાન્ય સભામાં વિરોધ પક્ષ કઈ જ રજૂઆત કરે તે પહેલા જ સત્તા પક્ષ સભાખંડમાંથી બહાર નીકળી ગયો હતો. આજે ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં અગાઉ થયેલા ઠરાવોને બહાલી આપવામાં આવી હતી, જ્યારે આજે ભુજના વિકાસ માટે 1.5 કરોડથી વધુ રૂપિયાના ઠરાવો થયા છે, જેમાં સીસી રોડ, પાણીની લાઇનો અને ડ્રેનેજ સહિતની કામગીરીને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે. આજની સામાન્ય સભામાં વિપક્ષને રજૂઆત કરવા માટે અને બોલવા માટે સમય જ ન ફાળવ્યો. વિપક્ષ રજૂઆત કરે તે પહેલા જ નગરપાલિકાના પ્રમુખ અને સાક્ષક પક્ષ સભાખંડથી વોકઆઉટ કરી ગયા હતા. તો આજે કારોબારી ચેરમેન સહિત 12 વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી છે. ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે હંસાબેન લાલનને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે સેનિટેશન કમિટીના ચેરમેન તરીકે સુરાભાઈ રબારી, વોટર સપ્લાયના ચેરમેન તરીકે ઘનશ્યામસિંહ ઠક્કર, ડ્રેનેજમાં હેમલતાબેન ભાનુશાલી, રોડલાઇટમાં જયંતસિંહ ઠક્કર, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન તરીકે મંજુલાબેન એમ વોરા, રૂલ્સ એન્ડ બાયોલોજ કમિટીમાં અલ્પેશ પટેલ, બાગ બગીચાના ચેરમેન તરીકે પન્નાબેન જોશી, પ્રોપર્ટી ટેક્સ વસૂલાત કમિટીમાં કીર્તિ ગોર, ફાયર વોટરમાં રાજેશ ગોર, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે જયશ્રીબેન મકવાણા અને શોપ એન્ડ એસ્ટાબ્લેરામેન્ટ કમિટીના ચેરમેન તરીકે નૈણબાઈ સંજોટની વરણી કરવામાં આવી છે. આ સામાન્ય સભા બાબતે વિપક્ષનું શું કહેવું હતું તે સાંભળીએ. આજની સામાન્ય સભાની અંદર વિવિધ સમિતિઓની રચના હતી, કારોબારી સમિતિ હતી અને શહેર માટે જે ઉપયોગી સમિતિઓ છે કે જે સમિતિઓ દ્વારા કામ કરવામાં આવે છે એ બધી સમિતિઓની રચના હતી. રચના થઈ ગયાની એ લોકોએ જાહેરાત કરી, એના પછી વિપક્ષ બોલવા માટે ઊભું થયું. પ્રમુખશ્રીએ એવી રીતે નિવેદન કર્યું કે વિપક્ષ 5 મિનિટ રહી, એટલે કે આ જે વરણીઓ થઈ જાય એમની વિધિ સંપન્ન કરી અને પછી વિપક્ષને બોલવા માટેનો મોકો આપશું. તો ભુજ નગરપાલિકાના પ્રમુખ કંઈક આવું જણાવી રહ્યા છે. આજે નગરપાલિકાના સામાન્ય સભાની અંદર અમારી 10 કમિટીની વરણી કરવામાં આવી. પહેલાં અમારા કારોબારી ચેરમેન હંસાબેન, ત્યારબાદ બધી અલગ અલગ 9 કમિટીની રચના કરવામાં આવી છે. આજે લોકભાગીદારીના 1.5 કરોડના અત્યારે બધા કામ પાસ થઈ ગયા છે. ત્યારબાદ લાઇટ, પાણી અને સફાઈ તમામ બધા કામો અમે નગરપાલિકામાં વિકાસની અંદર અમે રાખવાના છીએ. તો કારોબારી ચેરમેન તરીકે રિપીટ થયા બાદ હંસાબેન લાલને જણાવ્યું કે બાકી રહેલા વિકાસના કામોને પ્રાધાન્ય અપાશે. અમારી પાર્ટીએ અમને 7 સહકાર સારો આપ્યો અને દર વખતે 7 સહકાર આપે છે, એના કારણે હું રિપીટ થઈ બીજી વખત. પટેલ ટૂર્સ એન્ડ
એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યુ બ્રાન્ડ સેવા ભુજ થી અમદાવાદ અને અમદાવાદ થી ભુજ સવારે 8 કલાકે 10:30 કલાકે 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજ થી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વીડી હેસ ટુ પાસે ભુજ ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60 અમદાવાદ પ્રહલાદ નગર ગાર્ડન ફોન નંબર 0792657649 યા 2657711 યા મોબાઈલ નંબર 9925244251 વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in આપણે હંમેશા આશો અને ચૈત્રની નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરતા હોઈએ છીએ, પરંતુ હિન્દુ ધર્મમાં 4 નવરાત્રીઓ દર વર્ષે આવે છે તે વાત બહુ ઓછા લોકો જાણતા હોય છે. હાલમાં અક્ષર માસમાં પ્રથમ ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે. આ નવરાત્રી દરમિયાન ભુજમાં આશાપુરા મંદિરમાં માતાજીને શણગારવામાં આવ્યા છે. દર વર્ષે માગસર અને અષાઢ માસમાં 2 ગુપ્ત નવરાત્રી આવે છે તેની જાણ બહુ ઓછા લોકોને હોય છે. હાલમાં અક્ષર માસમાં પ્રથમ ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે. ચૈત્ર અને આશોની નવરાત્રીની જેમ જ આ નવરાત્રીનો મહિમા પણ એટલો જ છે. ભક્તિ અને આરાધનાથી માતાજી લોકોના દુઃખ દૂર કરે છે. સામાન્ય રીતે નવરાત્રી એટલે ચૈત્ર અને આશોની નવરાત્રી, પરંતુ દર વર્ષે 4 નવરાત્રી આવતી હોય છે. માગસર અને અષાઢ માસમાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. શું છે આ નવરાત્રીનું મહત્વ, સાંભળીએ ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ પાસેથી. માતાજીના ઉત્સવમાં મુખ્ય આપણે ગણતરી કરીએ તો કુલ 4 નવરાત્રી આવે છે, જેમાં મહા મહિનાના નવરાત્રી, ચૈત્ર મહિનાના નવરાત્રી, અષાઢ મહિનાના નવરાત્રી અને આસો મહિનાના નવરાત્રી. પણ ચૈત્ર મહિનાના નવરાત્રી અને આસો મહિના નવરાત્રીથી સૌ પરિચિત હોય છે, જેમાં આપણા અહીંયા આશાપુરા મંદિરની અંદર એનું ઘટ સ્થાપન થાય, નવરાત્રી અમિયતનો યજ્ઞ થાય અને એ રીતે એ પ્રચલિત છે. તો જ્યારે મહા મહિનાના નવરાત્રી અને અષાઢ મહિના નવરાત્રી, એ નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખાય. પણ એનું મહત્વ માતાજીની આરાધના, ઉપાસના, વ્રત જે કાંઈ આપણે કરવું હોય એનું મહત્વ ચૈત્ર મહિના અને આસો મહિના જેટલું જ સમકક્ષ જ હોય છે. મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે એટલે 30 જાન્યુઆરીની ઢળતી સંધ્યાએ હમીરસરની પાળે બાળકો માટે ચિત્ર સ્પર્ધા તેમજ વાલીઓ અને આમ નાગરિકો માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરાયું છે. તો આવો અને જોડાઓ આ અભિયાનમાં. તારીખ 30/1/2015, સમય 4:00 PM. સ્થળ હમીરસરનો ઓટલો. બાળકો માટે 3 વિભાગમાં ચિત્ર સ્પર્ધા. ગ્રુપ 1 નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી. ગ્રુપ 2 ધોરણ 1, 2, 3 અને 4. ગ્રુપ 3 ધોરણ 5, 6, 7 અને 8. આ કાર્યક્રમમાં હેપી ફેસિસ સ્કૂલ, એસીટી અને જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ તેમજ માં આશાપુરા ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે યોજાશે. રજીસ્ટ્રેશન માટે કોન્ટેક્ટ હેપી ફેસિસ સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221426, 02832651531. મોબાઈલ નંબર 9825300412. સમય 8:00 થી 1:30 કલાકે, સાંજે 4 થી 7 કલાકે. કચ્છમાં સતત 23મા દિવસે પણ સ્વાઇન ફ્લુનો કહેર જારી રહ્યો છે. આજે ફરી 7 વધુ સ્વાઇન ફ્લુના પોઝિટિવ કેસ નોંધાયા છે. આની સાથે જ સ્વાઇન ફ્લુના પોઝિટિવ કેસોએ 1/2 સદી ફટકારી છે, તો મરણ આંક પણ 4 પર પહોંચ્યો છે. કચ્છમાં દિવસે દિવસે સ્વાઇન ફ્લુનો કહેર વધતો જાય છે. આજે ફરી સ્વાઇન ફ્લુના 7 કેસોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 1 કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સાથે સ્વાઇન ફ્લુના કેસો 50 પર પહોંચી ગયા છે. છેલ્લા 23 દિવસમાં કચ્છમાં સ્વાઇન ફ્લુના 50 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 50 કેસોમાંથી 3 શંકાસ્પદ સહિત મરણ આંક 4 પર પહોંચ્યું છે.
સ્વાઇન ફ્લુના 50 પોઝિટિવ કેસમાં 30 મહિલા જ્યારે 20 પુરુષોનો સમાવેશ થાય છે. 50માંથી 22 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જેમાંથી 2 લોકો અમદાવાદ સારવાર લઈ રહ્યા છે. ગઈકાલ સુધી સ્વાઇન ફ્લુના 43 પોઝિટિવ કેસો નોંધાયા હતા, જ્યારે આજે ફરી 7 સ્વાઇન ફ્લુના નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સ્વાઇન ફ્લુના પરીક્ષણ માટે ભુજમાં લેબોરેટરી ખોલવાની તજવીજ તેજ બની છે. ટૂંક સમયમાં આજે લેબ કાર્યરત થવાનો દાવો તંત્ર કરી રહ્યું છે. પરંતુ આ સ્વાઇન ફ્લુ પર કેમ કાબુ મેળવવો તે તંત્ર માટે પણ મોટો પ્રશ્ન બની રહ્યો છે. રોયલ નર્સરી કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો. બારમાસી લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, આશોપાલવ, બુચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહીમ સુમરા 9913113710. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટર કચેરીમાં આવીને કલેક્ટરને અસરગ્રસ્ત વિસ્તારોની સમસ્યા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. કચ્છમાં હાલે 300થી વધુ ગામોમાં અછત અને અર્ધ અછત ચાલે છે. ઘાસચારાની તંગી અંગે બૂમો ઉઠી છે, ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાની આગેવાની હેઠળ 150થી વધુ કાર્યકરો સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ બાબતે નવલસિંહ જાડેજાએ જણાવ્યું કે કચ્છમાં અછત જાહેર થયા પછી બન્ની વિસ્તાર અને લખપત વિસ્તાર જેવા દુર્ગમ વિસ્તારોમાં ઘાસચારાની તકલીફ છે, પાણીની તકલીફ છે, પશુઓને ઘાસ મળતું નથી અને ઘાસના જે ડેપા ચાલુ કરવા જોઈએ પૂરતા પ્રમાણમાં ચાલુ થયા નથી. ત્યારે અત્યારે શિયાળાની આખી સિઝન નીકળવા આવી છે ત્યારે આખા કચ્છમાં જ્યારે ઘાસ નથી મળતો, પશુપાલકો સ્થળાંતર કરી રહ્યા છે, ઘાસ ડેપા ચાલુ કરો, ઘાસના વાડા ચાલુ કરો અને પૂરતા પ્રમાણમાં ઘાસ આપી અને પશુપાલનને બચાવવાની કોશિશ કરો. ખાસ બની પચ્છમમાં ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય એવું મને પણ લાગે છે થોડું. હાલે બનીમાં ઘાસ પાણીની ખૂબ જ અછત છે, બનીમાં ઘાસનો તડખલો નથી અને બનીના લોકો આ સરકારી સહાયની ઘાસ ડેપાઓની વાટ જોઈ જોઈને છેવટે હિજરત કરીને બહાર કચ્છના ગામડાઓમાં અલગ અલગ રીતે જતા રહ્યા છે. એ રીતે અછતના પ્રશ્નો હલ કરવા કોંગ્રેસ સક્રિય બની છે. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો શુભારંભ તારીખ 16-12-2014 થી તારીખ 31-3-2015 સમય સવારે 11 વાગ્યા થી રાત્રે 9 વાગ્યા સુધી. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે. આ કુટીર મેળાને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરી કારીગરોના પરિવારને ઉપયોગી થઈ શકો છો. તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ કુટીર મેળામાં મળી શકે છે, તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. ભુજ હાટ, ભુજ મુંદ્રા રોડ, રિલાયન્સ મોલ સામે, ભુજ કચ્છ. ભુજ તાલુકા તલાટી મંડળ દ્વારા એક પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી છે. ગામે ગામના તલાટીઓએ સૈનિકોના વેલફેર ફંડ માટે 1,72,000 નો ફાળો એકઠો કર્યો. આજે મંડળના પ્રમુખ રાજલ ગઢવીએ કલેક્ટરને DD અર્પણ કર્યો. તલાટીઓ જે ધારે તે કામ કરી શકે છે, તેઓ સીધા લોકો સાથે જોડાયેલા છે અને વહીવટી તંત્રની શરૂઆતની તલાટી એ કેડર છે. ભુજ તાલુકાના તલાટીઓએ નક્કી કર્યું કે સરહદની રખેવાળી કરતા સૈનિકોના વેલફેર માટે કંઈક કામ કરવું અને તેને પ્રેરણા આપી મંડળના ડાયનેમિક પ્રમુખ રાજલ ગઢવીએ તેમના સાથીદારો GP રાણા, BV દવે, GB ઝાલા, દીપક પરમાર, વર્ષાબેન વ્યાસ, મહાવીર પરમાર સાથે કલેક્ટર કચેરીમાં જઈને કલેક્ટર મહેન્દ્ર પટેલને 1,57,000 નો ડ્રાફ્ટ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અરવિંદ પિંડુરિયા, TDO પંપાણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમે લોકો ભુજ તાલુકા તલાટી મંડળ છે, એમણે સૈનિકોના વેલફેર માટે ગામે ગામથી ફાળો એકત્ર કર્યો હતો અને આજે એ ફાળો કલેક્ટર સાહેબને અમે 150 રૂપિયા આજે એમને આપ્યો છે. કારણ કે કલેક્ટર સાહેબ છે એ એમના અધ્યક્ષ છે બોર્ડના, એટલે આજે અમે એમને ચેક અર્પણ કરવા માટે આવ્યા. ટોટલ 1,57,000 રૂપિયા કેશ હતા અને બીજા એક કંપની તરફથી
અને એક પ્રાઇવેટ વ્યક્તિ તરફથી અમને બીજા 15,000 મળ્યા હતા, એટલે ટોટલ રકમ 1,72,000 જેવી થઈ ગઈ. અને કેશનો આજે અમે DDMને અપાવ્યા હતા. ના, માત્ર ભુજ તાલુકા તલાટી મંડળે ગામે ગામથી આ ફાળો ઉઘરાવ્યો હતો, એટલે નાગરિકોનો જ ફાળો હતો. અને સૈનિકોના વેલફેર માટે દર વખતે ફાળો સશસ્ત્ર સેના ધ્વજ દિવસ છે એ ઉજવાતો હોય છે, એના નિમિત્તે ફાળો આપતા 31 તારીખ સુધી એની મુદત હોય છે, 31/3 સુધી આપણે આ ફાળો આપી શકીએ છીએ. એ રીતે તલાટી મંડળે ખૂબ જ ઉમદા કામ માટે સહયોગ આપ્યો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. પશ્ચિમ કચ્છમાં જુદા જુદા 3 અકસ્માતમાં 4 ઘાયલોને જનરલ હોસ્પિટલમાં ખસેડાયા. પશ્ચિમ કચ્છમાં અકસ્માતો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આજે ભુજ તાલુકાના શેખપીર નજીક 10:30 વાગ્યાના અરસામાં બાઇક સાથે ખાનગી બસ નંબર GJ18X 2356 અથડાતા રતનાલ ગામના રતનબેન હરિલાલ ગાંગલ, ઉંમર વર્ષ 36, અને એક બાળકીને ઇજાઓ પહોંચતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ ભુજના જયનગર નજીક બાઇક સ્લીપ થતા માધાપરના મોહન પ્રેમજી પિત્રોડા, ઉંમર વર્ષ 59, અમરભાઈ કરશનભાઈ સુથાર, ઉંમર વર્ષ 21, ઇજાઓ પહોંચી હતી. અન્ય એક અકસ્માત માધાપરના નળવાળા સર્કલ પાસે બનવા પામ્યો હતો. બાઇક અને એક્ટિવાની અથડામણમાં ભુજના દીપક વાલજી, ઉંમર વર્ષ 15, ને ઇજાઓ થઈ હતી. આજે એક્સિડન્ટ બન્યો. કઈ જગ્યાએ? શેખપીરના આટીમાં આથણભાઈ. શું શું બનાવ હતો? બનાવમાં પાછળથી લગઝરી ધક્કો માર્યો. અને આમાં કોણ કોણ ઈજાગ્રસ્ત થયા છે? ઈજાગ્રસ્ત એક વધારે તો બે ને થઈ છે, મારી પત્ની થઈ છે. શું નામ છે? રતનબેન. રતનાથી દોરી જાય. અને લગઝરી બસ ક્યાંથી ક્યાં આવતી હતી? લગઝરી રેન્જરથી આવતી માધાપર બાજુ. આંગળિયા પેઢીના 49 લાખની લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની ઉલટ તપાસ. લોકલ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી. શહેરની આંગળિયા પેઢીના કર્મચારીને માર મારીને શંખેશ્વર નજીક ₹49 લાખની સનસનીખેજ લૂંટ પ્રકરણનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી પાડ્યો છે. આ પ્રકરણમાં 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે ઝડપાયેલા ઇસમોને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પૂર્વે ભુજની એચ પ્રવીણકુમાર આંગળિયા પેઢીના કર્મચારી અમદાવાદથી ભુજ ખાનગી બસમાં ઉતર્યા હતા, ત્યારે વિધિ હાઈસ્કૂલ પાસે 3 ઇસમોને કારમાં અપહરણ કરીને શંખેશ્વર નજીક આવેલા રતનપુર પાટિયા પાસે માર મારીને તેની પાસે રહેલા આભૂષણોના પાર્સલ કિંમત ₹49 લાખના લૂંટ કરીને કર્મચારીને ફેંકી દેવામાં આવ્યો હતો. જે તે વખતે ભુજ એ રિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આ સમગ્ર કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પૂર્વ બાતમીના આધારે અમદાવાદના ગોતા ચોકડી પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં મહેસાણાના અનિલ નારાયણ પટેલ, બહુચરાજીના જીતેન્દ્ર જોશી અને જિજ્ઞેશ જોશીનો સમાવેશ થાય છે. ગઈ તારીખ 24/12/2014 રોજ ભુજ સિટીમાં એક આંગળિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી તેની પાસેથી સોના ચાંદીના દાગીના ભરેલો થેલો લૂંટી લઈ અમુક સમય લૂંટ કરેલી તે બાબતની ફરિયાદ ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી. આ લૂંટ એકાદ માસ જેટલા સમયથી અનડિટેક હતી. આ ગુનોનો ભેદ 3 આરોપીઓ અત્યારની હાલની કન્ડિશનમાં અરજ થયેલા છે. ગુનામાં વપરાયેલી ઇન્ડિગો તે પણ અને 11 લાખ જેટલો મુદ્દામાલ આ આરોપીઓ પાસે, કયા આરોપીઓ પાસે છે અને બીજો અન્ય મુદ્દામાલ કઈ જગ્યાએ રાખે છે, તમામ બાબતોની તપાસ આ આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ કરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.